રામકૃષ્ણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સ્ટોમા કેર આયોજન તેના કોન્ફરન્સ હોલમાં કરવામાં આવ્યું જ્યાં સ્ટોમા ધરાવતા દસ દર્દીઓ અને તેના સંભાળકારોએ ભાગ લીધો આ ઇવેન્ટ સ્ટોમા કેરમાં પ્રત્યક્ષ અનુભવો પડકારો અને ઉકેલ અંગે ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો ડોક્ટર નિકુંજ ચૌહાણ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ દ્વારા મોડરેટ કરવામાં આવી આ સેશનમાં સ્ટોમાના વિવિધ પ્રકારો અને દૈનિક પ્રવૃત્તિઓ જેમ કે મુસાફરી સોશિયલાઇઝિંગ અને ત્વચા કેર સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો ડૉક્ટર મોહિત મોદી મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર હિરેન પુજારા રેડિયેશન ઓન્કોલોજીસ્ટે વિશિષ્ટ ટિપ્પણીઓ કરી જેણે મેડિકલ દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું આ ઇવેન્ટમાં કોન્વેન્ટના સ્ટોમા કેર ડિવિઝનના મિસ્ટર ચેતન હિરપરા દ્વારા સ્ટોમા પ્રોડક્ટ્સના ઉપલબ્ધતા અને ઉપયોગિતા વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી તેમની રજૂઆતમાં સ્ટોમા દર્દીઓની ગુણવત્તાવાળા જીવન માટે યોગ્ય સ્ટોમા કેર પ્રોડક્ટ પસંદ કરવાની અગત્યતા પર ભાર મૂકવામાં આવ્યો આ સેશનનું મુખ્ય આકર્ષણ ડોક્ટર નિકું ચૌહાણ દ્વારા સ્ટોમા બેગ બદલવા અને સ્ટોમા એસેસરીઝના ઉપયોગની આદર્શ તકનીકનું લાઈવ પ્રદર્શન હતું જે દર્દીઓ અને સંભાળકારો માટે અત્યંત ઉપયોગી સાબિત થયું સ્ટોમા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા પરિપાક કેર અને ત્વચા કેર વિશે પણ વ્યવહારિક ટીપ્સ આપવામાં આવી મિસ પૂજા અને મિસિસ નિકી રાવત દ્વારા સંકલિત આ કાર્યક્રમને સ્ટલિંગ એડમિન ટીમના સંપૂર્ણ સહકાર સાથે સોફ્ટલી કાર્યરત કરવામાં આવ્યું મીટિંગની સમાપ્તિ આશાવાદી શબ્દો સાથે થઈ જ્યાં દર્દીઓ અને તેના સંભાળકારોએ આ ઉદ્ઘોષના સાથે એકબીજાને ઉત્સાહ આપ્યો સ્ટોમા સાથે જીવન મુશ્કેલ નથી અને સ્ટોમા સાથે જીવી શકીએ છીએ જે બધાના આત્મવિશ્વાસને વધાર્યું અને સ્ટોમા ધરાવતું જીવનની ગુણવત્તા અવરોધક ન હોવું જોઈએ તે સમજ સવિશેષ મજબૂત થઈ આ ઇવેન્ટ સ્ટોમા દર્દીઓ માટે એક સહાયકારક સમુદાય ઊભું કરવા અને સ્ટોમા કેરના આધુનિક અભિગમ વિશે જાગૃતિ વધારવાના પ્રયત્નમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ